ગામ શહેરમાં ઐતિહાસિક રામ મહેલ મંદિરથી અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે ત્યારે આ 35મી રથયાત્રાની ધમાકેદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અષાઢી બીજના દિવસે વિરમગામ સહિત રાજ્યભરમાં ઘણી બધી જગ્યાએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાને લઈને મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ વર્ષે વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામ મહેલ મંદિરથી નીકળનારી 35મી રથયાત્રાની તડામાર તૈયારીઓ રામ મહેલ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે। વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે 400થી વધુ વર્ષ પૌરાણિક રામ મહેલ મંદિરથી ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ વિરમગામની ધરતી પર પરિક્રમા કરી નિજ મંદિર પધારશે। રથયાત્રામાં સંત મહંતો, રાજકીય અગ્રણીઓ, અનેક શ્રદ્ધાળુઓ જોડાશે। આવામાં વિરમગામના રામ મહેલ મંદિરમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મગના પ્રસાદમાં વધારો કરાતા મહિલાઓ દ્વારા મગની સફાઈ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે, તેમજ રથની મરામત થઈ રહી છે, તેમજ અખાડાના કરતબબાજો દ્વારા પણ અવનવા કરતબની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અષાઢી બીજના દિવસે ભવ્યથી ભવ્ય રથયાત્રા મહોત્સવ, આ રથયાત્રા 35મી રથયાત્રા છે, એની અંદર સર્વે ભાવિક ભક્તોને હું એક રામબેન મંદિરના મહંત તરીકે બધાને નાનાથી મોટાથી ભાઈઓ બહેનો બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે। બધાએ આ રથયાત્રાની અંદર ખૂબ પ્રેમથી, ભાવથી, કરુણાથી એની અંદર બધાએ ભાગ લેવો અને આ ભગવાનની રથયાત્રા 1 વર્ષની અંદર ને 365 દિવસ હોય, એની અંદર 364 દિવસ તમે ઠાકોરજીના દર્શન કરવા મંદિરમાં પધારો છો। પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ।